સુરત સચિન પલસાણા હજીરા હાઇવે ઉપર આવેલા વાંઝ બ્રિજ નજીકથી સચિન પોલીસે કેમિકલથી બનાવેલા બાયોડીઝલ જેવા ભણ ભરેલા ટેન્કરને ઝડપી પાડી અઢાર હજાર લીટર બાયોડીઝલ પકડી પાડ્યું હતું પોલીસે બે ઇસમો સહિત રૂપિયા તેતાલીસ પોઈન્ટ પાંત્રીસ લાખના મુદ્દામાલ કબ્જે કર્યું છે સાથે જ પ્રતિબંધિત બાયોડીઝલ ક્યાંથી ક્યાં લઈ જવાતું હતું અને કોણ તેનો માલિક છે તે સહિતની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે સચિન પલસાણા હજીરા હાઇવે વાંજ બ્રિજ નજીક ટેન્કરમાં ગેરકાયદેસર રીતે કેમિકલથી બનાવાયેલા બાયોડીઝલ જેવું ભળતું ઇંધણનું ફ્યુલ લાવીને ઠલવાઈ રહ્યું હોવાની બાતમી બાદ વોચ ગોઠવવામાં આવી હતી જેમાં રેડ કરી એક ઇસમ કિશોર અનિલ યાદવને ઝડપી પાડવામાં આવ્યો હતો ઇંધણનું નિરીક્ષણ કરવા તથા જરૂરી નમૂના મેળવવા માટે એફએસએલ અધિકારીને સ્થળ ઉપર બોલાવવામાં આવ્યા હતા આ પરીક્ષણ દરમિયાન બાયોડીઝલ જેવું ભડતું ઇંધણ મંગાવનાર આશિષ કુમાર જગદીશભાઈ પટેલને પકડી પાડવામાં આવ્યા હતા પકડાયેલા ઈસમો પાસેથી બાયોડીઝલ જેવું ભડતું ઇંધણ અઢાર હજાર લીટર જે પૈકી એક લિટરની કિંમત રૂપિયા નેવું લેખે કિંમત રૂપિયા સોળ પોઈન્ટ વીસ લાખ ટેન્કરની કિંમત બાર લાખ અને બ્રેઝાકાર તથા બંને ઈસમો પાસેથી મળી આવેલા અલગ અલગ કંપનીના બે મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા તેતાલીસ પોઈન્ટ પાંત્રીસ લાખની મતાનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે આરોપીઓ કિશોર અનિલ યાદવ તથા આશીષ કુમાર જગદીશભાઈ પટેલની ધરપકડ કરાઈ છે જ્યારે આરોપી અને જવાબદાર ઈસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે